લોકસભા ઇલેક્શનને લઈ હાલ દરેક પાર્ટીઓ જનતાને રીઝવવા માટે પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે સુરત લોકસભા સીટમાં મુકેશ દલાલને ઉમેદવારી નોંધાવી છે તો ત્યારે ઓલપાડ ટાઉનના રામચોક ખાતે સભાનું આયોજન થયું હતું. તેમાં મંત્રી મુકેશ પટેલે કે કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું હતું. આ સભામાં રેલમંત્રી દર્શનાબેન જરદોશ સહિતના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હવામાનની સાથે ગુજરાતમાં ચૂંટણીનું તાપમાન પણ વધવા લાગ્યું છે. તમામ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોના સમર્થનમાં લોકોનું સમર્થન મેળવવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે. આ શ્રેણીમાં મંત્રી મુકેશ પટેલ પોતાના મત વિસ્તાર ઓલપાડ ટાઉનમાં બીજેપી ઉમેદવાર મુકેશ દલાલ સમર્થનમાં જનસભાને સંબોધન કરી હતી. તો આ સાથે જ તેમણે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. ઓલપાડને કોંગ્રેસ મુક્ત કરવાનું કામ ભાજપના કાર્યકર મિત્રોએ કર્યું છે ત્યારે ઓલપાડ કોંગ્રેસ મુક્ત કર્યું છે, પણ હવે તો 7 વિધાનસભામાંથી પણ મુક્ત થઈ ગયો. આવનાર સમયમાં ઈવીએમમાં પંજાનું નિશાન પણ ગાયબ થઈ જશે. તમે જાણવી અનેક વિકાસની માહિતી આપે છે તો આ વખતની ચૂંટણીમાં અલગ માહોલ બને છે. સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું છે, પણ ચૂંટણી હજી ચાલુ છે, જંગ અભી બાકી છે. જ્યાં સુધી છેલ્લો સૈનિક બાકી રહે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ચૂંટણી લડવા ટેવાલિયા છે અને એ જ રીતે ચૂંટણી લડીશું. દુશ્મન નાનો હોય કે મોટો હોય, દુશ્મન તે દુશ્મન અને આપણે કચડી નાખવાનો છે. આ સભામાં રેલ મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા હતા અને લોકસભા ચૂંટણી લક્ષી વાતો કરી ઉમેદવારોને જંગી મતથી જીતાડવા માટે હાકલ કરી હતી. આજની સભામાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે મારો ઓલપાડનો તાલુકાનો ઓલપાડ વિધાનસભાનો સમગ્ર પ્રવાસ પૂર્ણ થયો. આજે 109 ગ્રામ્ય વિસ્તારનો મારો પ્રવાસ પૂરો થયો. ઓલપાડ ટાઉનમાં પણ આપણે મિટિંગ જોઈ, ખૂબ સરસ મિટિંગ હતી. પ્રજાનો ઉત્સાહ જોયો, કાર્યકર્તાનો ઉત્સાહ જોયો. આજે આઠીસા ગામમાં પણ ખૂબ સરસ મિટિંગ ગઈ. સવારે પણ હું 4 ગામોમાં અજીરા સાઈડ પર બટલાઈ સહિતના ગામોમાં મિટિંગ કરીને આવ્યો છું. ઓવરઓલ તમે જુઓ તો ઓલપાડ વિધાનસભા એ અમારી લખપટી વિધાનસભા છે અને આ વર્ષે પણ સુરત લોકસભાને જે લીડ મળશે તેમાં ઓલપાડ વિધાનસભાનો ફી ફાળો રહેશે. કારણ કે વિકાસના ફળો ઓલપાડના તાલુકામાં છેવાડે છેવાડે માનવીઓ સુધી ગામડે ગામડે પહોંચ્યા છે, વિકાસના કામો થયા છે. ગરીબો, કિસાનો, મહિલાઓ, યુવાનો માટે બનાવેલી વિવિધ યોજનાઓના ફળો સીધા પ્રજા સુધી પહોંચ્યા છે. અને ભર બપોરની મિટિંગ હોય કે કોઈ પણ મિટિંગ હોય, એ મારી તમામ મિટિંગમાં 300-400 બહેનો સહિતના લોકો હાજર રહ્યા છે. મુકેશભાઈ, 400 કે 500 જે વાત કરતા હો છો આપ, મોદી સાહેબને હવે કેટલી બસ લઈને આપ દિલ્હી પહોંચવાના છો? કેટલા 400 પાર તો હવે ક્લિયર કટ દેખાય છે. પહેલાં ફેઝ ટુ પણ જે મતદાન થયું 102 સીટોનું, તેમાં પણ મતદારોએ જંગી પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું છે. અને 400 સીટમાં ભારતીય જનતા પાર્ટી અને પ્લસ NDA એ થઈને 400+ સીટ દેખાય છે. વિરોધી પક્ષની બસ ખાલી જવાની? હા, વિરોધ પક્ષ જે અત્યારે છે, ખાસ કરીને કોંગ્રેસ, ત્યારે 52 સીટ છે. મારો આંકડો તમે લખી દેજો કે 4 જૂને તે સંકોચાઈને 40 પર પણ જો પહોંચશે ને તો એ મારા માટે ખૂબ મોટું આશ્ચર્ય છે. બસ ખાલી જવાની એમ ને? એક પૂરી બસ, સિટી બસ નથી ભરવાની. સમગ્ર દેશ કોંગ્રેસ મુક્ત થવા જઈ રહ્યો છે. અગાઉ પણ આપણે કીધું છે કે ઓલપાડ અમે કોંગ્રેસ મુક્ત ઓલપાડ કર્યું છે, સુરત મુક્ત ઓલપાડ, સુરત મુક્ત કોંગ્રેસ મુક્ત સુરત પણ અમે કર્યું છે. એક પણ કોર્પોરેશનની અંદર કોંગ્રેસની સીટ ના આવી. ઓલપાડની અંદર આપણે જોયું છે ઓલપાડ પણ કોંગ્રેસ મુક્ત થયું છે. સાથે સાથે દેશની અંદર પણ કોંગ્રેસ મુક્ત આપણે કરવાનું છે. ત્યાંના અભિયાન હેઠળ આજે પણ જોયું છે કે બેલેટ પેપરની અંદર કોંગ્રેસનું પણ નામ ગાયબ થઈ ગયું છે. કહેવાનો મતલબ કે જે રીતે દેશની અંદર કોંગ્રેસ જે આટલા વર્ષો રાજ કર્યું, છેલ્લા 2000 થી 2014 સુધી સમગ્ર સરકારને લકવો મારી ગયો, દેશ ખૂબ પાછળ ઢકેલા ગયો હતો. બીજા લોકોની નજર આ દેશની ઉપર પડી હતી, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવીને આ દેશને સંભાળ્યો ત્યારે દેશ આજે વિશ્વના ફલકની ઉપર આજે ભારત દેશને લાવી મૂક્યો છે. સર, જે રીતે ઉમેદવારનું ફોર્મ રદ થયું કોંગ્રેસના, કેટલી લીડ હવે વધશે કે
અમારો જે ટાર્ગેટ છે 5 લાખ ઉપરના લીડનો અમે પૂરો કરીશું. એટલા માટે જ અમે જોયું છે ઓલપાના 108 ગામનો પ્રવાસ અમે પરિપૂર્ણ કરીને આજે ઓલપા ટાઉનની અંદર અમે કરવાયા છે. ખૂબ રામચોકની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જે રીતે 2019 અંદર 1,30,000 લીડ આપી હતી, 2022 અંદર 1,15,000 લીડ આપી હતી, આ વખતે 195 ઓલપાડ વિધાનસભા 24 સંસદીય ક્ષેત્રની અંદર 1,50,000થી વધુ લીડો આપીને આ સીટ અમે 5 લાખ માટે જીતીને નરેન્દ્રભાઈ મોદી સાહેબને કમળ અર્પણ કરવાના છે. કોંગ્રેસના ટેકેદારો કુટુંબીય હતા અને જે ગાયબ થઈ જાય ને ભાજપ પર આક્ષેપ કરે કેટલું યાદવી એ કોંગ્રેસનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી જેમ અમને એક જ લક્ષ્ય છે અમારું, કે જેમ અર્જુનને માછલીની આંખ દેખાય એમ અમારું એક જ લક્ષ્ય છે કે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે દેશની જનતા તત્પર છે અને 400 પાર કરવા માટે પણ અમે બધા લોકો તત્પર છે. એટલે અમે બીજે કશે ધ્યાન નથી આપતા, અમારે એક જ લક્ષ્ય. આપના ઉમેદવાર કહે છે કે બસ ખાલી જવાની કોંગ્રેસની, તમે કેટલી બસ લઈને પહોંચવાના? ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એને ક્યાંય બસની જરૂર નથી. દોડતા જાય છે, દોડતા આવે છે, તમે જુઓ છો ક્યાંય પણ રેલી કરે છે, ગામોમાં જાય, ગામો ગામની અંદર અમે સભા કરી છે. ખૂબ મોટી સંખ્યામાં આટલા ધમધમકા ટાપની અંદર પણ લોકો આવીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું સન્માન